बोडेली जलाराम आई हॉस्पिटल डॉक्टरों ने कर्मचारियों ने चार मासी पगार न मळता धरना योजा था। ट्रस्टी मंडल अंगत विवाद कारण बैंक में लेवड़ देवड़ बंद थी जता समस्या सर्जाई थी। बोडेली नगर सहित समग्र छोटाउदेपुर जिल्लो अने आसपासना विस्तारों साथे मध्यप्रदेश सुधी गरीब परिवारों माटे आँखों ने लगती बीमारियों माटेनी आरोग्य विषयक सेवाओं प्रसिद्धि पामेली छोटाउदेपुर जिल्लाना बोडेली खाते आवेल जलाराम सेवा ट्रस्ट द्वारा संचालित जलाराम आई हॉस्पिटल में खूब नजीवी फी थी आँखों ने लगती आरोग्य विषयक सेवाओं पूरी पाड़वामां आवी रही छे। परंतु छेल्ला केटलाक समयथी ट्रस्टीओना आंतरिक विवादों ने ट्रस्टी मंडळना एक ट्रस्टी द्वारा सेवा आपती संस्था बैंक खाता सीज करावी देवामां आव्या छे। हालमां चाली रहेल कोरोनानी महामारीना लॉकडाउनना समयमां पण आ संस्था तेमज डॉक्टर अने कर्मचारीओए सेवा आपी छे। त्यारे बैंक खाता सीज होवा छतां संस्था तरफथी रोजनी 1000 થી 1500ની આવકમાંથી કેટલાક વર્ગ 3-4નો પગાર કરવામાં આવતો હતો, પરંતુ ચેરિટી કમિશનના હુકમ પ્રમાણે રોકડમાં લેવડ દેવડ કરવાની સ્પષ્ટ ના હોવાથી ટ્રસ્ટી મંડળના સભ્ય ચેરિટી કમિશનરમાં રૂબરૂ રજૂઆત કરવાથી ઉપરોક્ત ઓફિસ તરફથી છોટાઉદેપુર ચેરિટી કમિશનરના કર્મચારીના સહીના વલણથી બેંકમાંથી લેવડ દેવડની છૂટ આપી હતી, પરંતુ કોઈક કારણસર કર્મચારી આવી શકેલ નથી નું ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું। સોમવારે કર્મચારીના સહીના વલણ બદલાશે એટલે પગાર કરવામાં આવશે તેવું જણાવતા કર્મચારીઓ અને ડોક્ટરોની ધીરજ ખૂટતા ધરણા યોજતા બોડેલી નગરમાં તરતરાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। હું બોડેલી આપણે જલારામ હોસ્પિટલના કર્મચારી સફાઈ કામદાર નગીનભાઈ લલ્લુભાઈ આજ રોજ અમે પગાર માટેની માંગણીની રજૂઆત કરવા માટે અમે અહીંયા બેઠા છે અને અમે વારંવાર આ ટ્રસ્ટી મંડળના મુકુંદભાઈ શાહને રજૂઆત કરવા થતાં પણ 8 દિન સુધી અમારો 1 થી 6 મહિનાનો પગાર બાકી છે તો એનું પગારની રજૂઆત કરવા વારંવાર થઈ થતાં પણ અમને કોઈ પગારનો સાચો જવાબ આપેલ નથી અને ખોટા ખોટા વાયદા કરીને 8 દિન સુધી અમને લલી પપ્પાએ આપ્યું છે કે ના છૂટકે અમારે સફાઈ કામદારોથી મૂકીને તમામ કર્મચારી ડૉક્ટરો સુધી અમે આજે અહીંયા આંદોલન માટે બેઠા છે અને અમને કોઈ હજુ સુધી 5 વાગ્યા 5:30 થયા પણ હજુ સુધી કોઈ અમને ન્યાય આપવા માટે આવેલ નથી, તો જેથી અમે એના માટે અમે આગળનું આંદોલન બી અમે શરૂઆતમાં ચાલુ રાખવાના છે। તમે આ બાબતે તમારા ટ્રસ્ટને કે કોઈ બીજા કોઈ ખાતાઓને કઈ જાણ કરી છે? ના, અમે કોઈ ખાતા અધિકારીશ્રીને કોઈ જાણ કરેલ નથી, ફક્ત ને ફક્ત અમારા ટ્રસ્ટી મંડળના મુકુંદભાઈ શાહને વારંવાર રજૂઆત કરવા છતાં બી પણ અમને લલી પપ્પાએ આપી છે 8 દિન સુધી છેલ્લે આજે તમે જે ધરના પર બેઠા છો એ બાબતે કોઈ તમે જાણ કરી છે? હા, એ પહેલા બી આવતીકાલે અમે જાણ કરેલી છે, આવતીકાલે ને પ્રમુખ ઠાકોરભાઈને બી આ બાબતે જાણ કરી ત્યારે તમે એમને એવો જવાબ આપ્યો કે તમે બેસી જાઓ એટલે અમે છેલ્લે ના છૂટકે પછી અમે આજે સવારે 9 વાગ્યા આ ધરણા અપવાસ પર બેઠા છીએ અમે અને ઠાકોર સાહેબના કહેવાથી પ્રમુખ સાહેબના કહેવાથી એટલે અમે ના છૂટકે આજે અમારા પગલું ભરવું પડ્યું છે અને અમારો પગાર છેલ્લા 4 મહિનાથી અટવાયેલો છે અને ડૉક્ટર સાહેબને 6 મહિનાથી અટવાયો તો અમારે આજે ખાવું શું અને ના છૂટકે પછી સાહેબોને એવું કીધું કે આજે આપીએ કાલે આપીએ છીએ એવું કહેવાથી એટલે અમે ના છૂટકે પછી અમારા બધા સ્ટાફને ભાઈઓને બધાને પૂછવાથી પછી અમે છેલ્લે આજે સવારે 9 વાગ્યા આ જગ્યા પર બેઠેલ છીએ જલારામ હોસ્પિટલમાં। આજે જલારામ આઈ હોસ્પિટલના જે કર્મચારીઓ ધરણા કરવા બેઠા છે એમનું કહેવું એવું છે કે અમને પગાર 4-4 મહિનાથી મળતા નથી। સાચી વાત છે, એનું કારણ એ છે એમણે અમારી સાથે રજૂઆત પણ કરી કે તમે પગાર કરો, પરંતુ સંસ્થાના ટ્રસ્ટીએ ખાતા સીઝ કરાયેલા છે સમયવાળાએ અને બેંકમાં અમે કોઈ લેવડ દેવડ કરી શકે એવી પરિસ્થિતિ નથી। કોરોનાના સમયની અંદર રોજની 1000-1500 રૂપિયાની આવક હતી ત્યારે અંદાજે બે પગારો આપણે સામાન્ય કર્મચારી જે હતા એ લોકોને અમે કરેલા છે, કદાચ ડૉક્ટરનો નહીં કરી શક્યો હોય કે મોટા પગારો નહીં કરી શક્યા હોય। ત્યાર પછી અવારનવાર બેંકોવાળાને અમારી અમે ભલામણ કરતા રહ્યા કે ભાઈ અમારા ખાતા ખોલ્યા હોય તો અમે અમારા કર્મચારીના પગાર કરી શકીએ, પણ કર્મચારી બેંકોવાળાએ અમને દાદ આપી નહીં અને ના છૂટકે અમારા સંયુક્ત ચેરિટી કમિશનર બરોડા જવું પડ્યું અને ત્યાં આગળ સાહેબને એક નિવેદન આપ્યું કે સાહેબ કર્મચારીને છેલ્લા ઘણા સમયથી પગારો થઈ શક્યા નથી તો તમે અમને હંગામી ધોરણે ખાતા ચાલુ થાય એવું કંઈ કરી આપો જેથી અમે કર્મચારીઓના પગાર અને જે કંઈ અમારા લેવડ દેવડ વેપારી ખાતાઓ જે હોય એને અમે સંતોષ આપી શકીએ। અમારી વાતને ધ્યાને લઈ
અને સંયુક્ત ચેરિટી કમિશનરે ઓર્ડર કર્યો કે ભાઈ તમને કોઈ સરકારી અધિકારીની સહીના વલણ માટેની વ્યવસ્થા કરી આપીએ છીએ અને એમના સહીના વલણથી તમે તમારો બેંકનો વ્યવહાર કરી શકશો. એમને ઓર્ડર કર્યા પછી અમે અવારનવાર છોટાભાઈ પૂછતા રહ્યા કે ભાઈ તમને ઓર્ડર મળ્યો છે તો કે ના. પરમ દિવસે એમની સાથે વાતચીત કરતાં કીધું કે ભાઈ તમે અમને ઓર્ડર મળી ગયો છે. તો અમે એમને એવું કીધું કે સાહેબ તમે વહેલી તકે બોરલીમાં આવો અને આ સહીનું વલણ આપી દો તો અમે કર્મચારીઓને પગાર કરી શકીએ. કોઈ કારણોસર એ અધિકારી આવી શક્યા નથી. તો સાંજે 5 વાગી ગયા હતા, એમનો પર્સનલ નંબર અમને ખબર નથી. એટલે મેં મારા કર્મચારી જે મને કીધું તો પાછો મેં એનો કોન્ટેક્ટ કર્યો અને મેં એને કીધું કે ભાઈ તું સોમવારે વહેલામાં વહેલો 10:15 વાગે ત્યાં ગાડી સાહેબનો કોન્ટેક્ટ કરી અને વહેલી તકે એ ગાડી આવીને સહીનું વલણ આપે એવું આપણે ગોઠવી દઈએ. જરૂર પડે તો આપણે ગાડી લઈને પણ એમને લઈ આવીએ જો એમનાથી ના આવ્યું હોય તો. ત્યાં લગીને અમે તૈયારી રાખેલી હતી. પણ જ્યારે અત્યારે અમે બધી રીતે બંધાયેલા છીએ, જ્યાં સુધી ખાતા બેંકના ચાલુ નહીં થઈ શકે અને સરકારી અધિકારીનો હુકમ છે કે ભાઈ તમે કેશમાં વહીવટ કરી ના શકો, ત્યાં લગી અમે બીજું કાંઈ કરી શકીએ એમ નથી. મુકુંદભાઈ ઈશા બોડી. છેલ્લા 4 મહિનાથી અમારા હોસ્પિટલના કર્મચારીનો પગાર બાકી છે અને વારંવાર ટ્રસ્ટીશ્યુએ રજૂઆત કરેલી છે અને ટ્રસ્ટીશ્યુના અંદરના પ્રોબ્લેમના કારણે પગાર થતો નથી. અમે મીડિયા થકી રજૂઆત કરવા માગીએ છીએ ભાઈ અમારો પગાર બને એટલે વહેલી તકે કરી આપે લોકો, બરાબર એટલું કહેવા માગીએ છીએ. અને ડૉક્ટર આર કે પટેલ, અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.